થયું? ગાડી કેમ બંધ કરી? હું જોઈ લઉં, ડીઝલ માં કચરો આવી ગયો છે, ઉતરીને જોઈ લઉં. અરે વાહ, જમીન તો બહુ સરસ છે. અહીંયા જો ફેક્ટરીનો પ્લાન નખાઈ જાય ને આપણો, તો આપણે કરોડોપતિ બની જઈએ. અરે શેઠ, આ જમીન વેચે એવો માણસ નથી, હું સારી રીતે ઓળખું છું એને. આપણે એને બહુ માજી રકમ આપીશું, પછી કેમ જમીન ના વેચે? અરે શેઠ, 2 વર્ષ પહેલા આ જમીન મેં પોતે માંગી હતી, અને મને નથી આપી. કોની છે આ જમીન? અરે આ પેલા સુરત રાવત ની જમીન છે. તો એને કહો મારે એને મળવું છે. એ અહીંયા નથી મળે તમને, એ તો શહેર માં રહે છે. રોજી રોટી છે. અરે હું તમને મોહ માગી રકમ આપી, તમે કિંમત તો બોલો. અરે શેઠ, તમે તમારે જાઓ, એ જમીન મારે વેચવાની નથી. સારું નથી કર્યું, તમારું અપમાન કર્યું છે. દિનેશ ઠાકોર નામ છે મારું. સોગંદ છે મને મારા મા બાપ ના, જે જમીન પર પગ પણ મૂક્યો ને તો માથા વધેરી નાખીશ તમારે. ચલો નીકળો. આ ગામમાં કોઈ એવો માણસ નથી કે જમીન આપણને અપાવે? હા, એક માણસ છે, પણ એ જમીન અપાવે કે ના અપાવે એની મને ખબર નથી. કોણ છે માણસ? ઠાકોર ભૂપતસિંહ. આખા ગામમાં એ એક જ માણસ છે, જે એ કરે એ જ થાય. તો પછી આવતીકાલે મીટિંગ કરાવો. ભલે. કોનું કામ છે તમારે? અમારે ઠાકોર બાપાને મળવું છે. ચાલો આવો અંદર. આ મહેમાન આવ્યા છે, ઠાકોર સાહેબ ને બોલાવો. ઠાકોર સાહેબ ને બોલાવો. રામ રામ ઠાકોર સાહેબ. રામ રામ. આવ સર. ઠાકોર સાહેબ, આ મારા શેઠ છે, શહેર થી આવેલા છે, એમને અહિયાં જમીન રાખવી છે. આપણી પાસે બહુ જમીન છે, કેવી જમીન તમારે જોવે છે? ના ઠાકોર સાહેબ, તમારી જમીન નથી જોઈતી, અમને તો રોડ પાસે આવેલી જમીન જોઈએ છે. આ કોના જમીન ની વાત કરે છે? આ પેલા સુરેશ રાવત ના જમીન ની વાત કરે છે ઠાકોર સાહેબ. કોઈ ચિંતા કરવાની નહીં, એ જમીન તમારે 2 દિવસમાં અપાવી દઈશ. તમે કેસો એટલા રૂપિયા આપીશું ઠાકોર સાહેબ, પણ આ જમીન મારા શેઠને જ મળવી જોઈએ. બાપુજી, એ સુરેશ રાવત માનશે? માનવું તો એના બાપને પણ બોલવું પડશે.
દીકરા તું ચિંતા ના કર, એ જમીન બે દિવસમાં હું અપાવી દઈશ. મને કોઈના બાપ ની બીક નહીં, આ ઠાકોર કરે એ ઠીક. હવે આ જમીન સીધી રીતે આપી હોય તો આપી દે, કારણ તારી અહીંયા લાશ પડી જશે. તમે મારો જીવ લે લેશે ને તો આ જમીન નહીં આપું. Thank you.
લાલા તને કહ્યું હતું જમીન આપી દે મને, પણ તે નહીં આપી મને જમીન. તારા જેવા તારા સુખ જમીન ના મળે. તને કહ્યું હતું ને જે પણ મારી જમીન નો કબજો કરશે એના માથા વધી રહ્યા નથી. ઠાકોર સાહેબ આ તમારા ઘરના ઝઘડા બંધ કરો. સાહેબ લઈ જાઓ એમને. હલો.